गुड मॉर्निंग फ्रेंड्स, धोरण 11 फिजिक्स अने आजनो आपडो लेक्चर नंबर 7 छे। शुरू चालू चेप्टर नंबर 2 मापन अने एकम पद्धतिओ। लेक्चर नंबर 1 नी अंदर एकम कोने कहेवाय अने एकम माटे जरूरियात, तो के जुदी जुदी एकम पद्धतिओनी आपणे चर्चा करी गया। त्रण एकम पद्धतिओ अपनी पास थी, एफपीएस, सीजीएस, एमकेएस अने चौथी एसआई एकम पद्धति, आंतरराष्ट्रीय एकम पद्धति। ओके, हवे आपणो टॉपिक ए जे चालतो हतो ए ज टॉपिक कंटिन्यू छे 2.2। मित्रों, भणवानुं आपणुं एनसीईआरटी बुकमांथी ज रहेशे, बराबर छे। हवे केटला विद्यार्थीओ डीटी लखवानी अंदर थोड़ा कन्फ्यूजन में रहता हुआ है, तो तमारा कन्फ्यूजन माटे धीरे धीरे जेम जेम तमे भणता जशो तमने आईडिया आवी जशे। पहली बात तो ये छे मित्रों, तमे टॉपिक प्रमाणे वाँचो छो, तमने एक मटेरियल आपेलू छे कुमार प्रकाशन। हवे ए कुमार प्रकाशन नी अंदर थी अमुक प्रश्नों एवा छे के जे मात्र समझूती छे। दाखला तरीके तमने कहो के आज टॉपिक मा कोष्टक तमने आपेलू छे 2.1 अने 2.2। मित्रों, ए कोष्टक तमारे वाँचवानुं छे, समझवानुं छे, पण ए प्रश्नना स्वरूपमां याद नथी राखवानुं। फरी पाछुं जणावुं छुं, फिजिक्स मां मोटा भागना आपणी एनसीईआरटी मां आपेला जे कोष्टको छे, बराबर, ए कसे कोई प्रश्ननी अंदर नथी पूछाता के आखुं कोष्टक लखो, एवा कोई प्रश्न नथी। दाखला तरीके तमे पुस्तक नंबर 2.1 लो, तेमां जे पेली सात साधित भौतिक राशिओ आपेली छे, तो साथे साथनी व्याख्याओ आपी छे, तमारे नथी करवानी व्याख्याओ, तमारे करवानी जरूर नथी। तो अहींथी तमने जे प्रश्न डीटी माटे मळे छे ए प्रश्न ज परफेक्ट करवाना छे। ए सिवायना जे प्रश्न छे मित्रो, ए तमने जे एनसीईआरटी नी टेक्स्टबुक मां जे माहिती सबर जे वस्तु आपेली छे तेना बनावेला प्रश्न छे, करवानी जरूर नथी। हवे जात समझमां, एनसीईआरटी एटले नॉलेज बेस्ड पुस्तक छे, तमने बधुं आपेलू होय के आपणे आवुं જોઈશું, અંદરની વાક્ય રચના પણ તમે જોશો કે આપણે આ પ્રમાણે જોઈશું, આમ કરીશું, પણ પ્રશ્નના જવાબમાં એ બધું ન લખવાનું હોય। હવે છે વાત સમજમાં, ઓકે। જ્યારે પ્રકાશનની જે બુક છે ત્યાં આવી પણ વસ્તુને વણીને એક્સ્ટ્રા પ્રશ્ન બનાવેલા છે, ઓકે। તો જે તમારે વાંચવાના છે એ પ્રશ્ન ડીટીમાં મળે। દાખલા તરીકે હું તમને એમ કહો કે આજનો જે આપણો જે ટોપિક છે તે 2.2 છે, તો પ્રશ્ન છે સમતલ કોણ અને ઘન કોણ, તો તમને પ્રશ્ન આપી દીધો છે સમતલ કોણ અને ઘન કોણ સમજાવો, બસ એક તમારે પરફેક્ટ કરવાનું છે। હવે વાત સમજમાં, વાંચવાનું છે પેલા એનસીઆરટી માંથી અને પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે કુમાર પ્રકાશન ની બુક માંથી। હવે છે વાત સમજમાં, ઓકે, ચાલો। તો આપણો ટોપિક છે 2.2, 2.2 કન્ટિન્યુ છે મિત્રો, લાસ્ટ લેક્ચર માં પણ 2.2 ચાલતો હતો એકમો, બરાબર છે। તો એને એકમોને આપણે બે પ્રકાર કર્યા, મૂળભૂત અને સાધિત। મૂળભૂત કેટલા હતા? 7 મૂળભૂત એકમો હતા, બરાબર છે। ત્યાર પછી સાધિત એકમો હતા, બરાબર છે। તો સાધિત એકમો તો કે મૂળભૂત નો સમન્વય થાય અને જે બને તે સાધિત, બરાબર છે। સાધિત ભૌતિક રાશિના એકમને સાધિત એકમ કહેવાય, મૂળભૂત ભૌતિક રાશિના એકમને મૂળભૂત એકમ કહેવાય, બરાબર છે। આજનો આપણો અગત્યનો પ્રશ્ન છે પૂરક એકમો એટલે શું। આમ તો મિત્રો એકમોના બે પાર્ટીશન જ છે, મૂળભૂત અને સાધિત, પણ એ સિવાય એક ત્રીજો પણ એક શબ્દ આપણને મળે છે, પૂરક એકમો કોને કહેવાય। મિત્રો, ઘણી વાર આપણી પાસે ખૂણો, અત્યાર સુધી આપણું માઇન્ડસેટ હતું ખૂણો કોને કહેવાય, તો કે સિમ્પલ બે બાજુઓ ભેગી થાય ત્યાં જે રચના થાય છે તે ખૂણો છે। મિત્રો, અહીંયા આપણી પાસે બે પ્રકારના ખૂણાઓ છે, એક સમતલ કોણ
અને બીજું ઘનકોણ બંને પેરેલલી આપણે જોઈશું કોને કહેવાય સમતલ કોણ અને કોને કહેવાય ઘનકોણ મિત્રો આ બે પેન આ બે પેનની વચ્ચે અહીંયા જે ખૂણો બન્યો આ સમતલ કોણ છે મિત્રો આ ખૂણો સમતલમાં બન્યો હવે ચાલ સમજમાં આ ખૂણો ક્યાં બન્યો સમતલમાં બન્યો પણ તમે અત્યારે વરસાદની સીઝન છે છત્રીનો ઉપયોગ કરો છો તો છત્રીની અંદર તમે જુઓ તો આ જે ભાગ છે આ રીતે અને આ ભાગમાં અહીંયા આ રીતે બધા સળિયાઓ ભેગા થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રિપરિમાણમાં એક ખૂણો તૈયાર થશે એ અવકાશમાં બનેલો છે ખૂણો ઓકે અને સામેના ભાગમાં ક્ષેત્રફળ બને છે તમે કલ્પના કરી શકો તમારી પાસે આ આકૃતિ છે તમે જુઓ તો આ જે ભાગ છે ઓકે તો એ ભાગને સાંકળતો અહીંયા એક ખૂણો તૈયાર થશે એ ખૂણો અવકાશમાં છે મિત્રો તો આ અવકાશમાં રચાતા ખૂણાને ઘનકોણ કહેવાય સમતલમાં રચાતા ખૂણાને સમતલ કોણ કહેવાય તો અવકાશમાં રચાતા ખૂણાને ઘનકોણ કહેવાય હવે ચાલ સમજમાં ઓકે એક બીજું ઉદાહરણ આપું ધારી લો આપણી પાસે એક ફ્રૂટ છે એકદમ મોટું ગોળાકાર લઈ લો તરબૂચ તો એ તરબૂચની અંદરથી આ પ્રમાણે આપણે લારી પર લેવા માટે જઈએ તો એ જે પેલો શું કહેવાય શોપકીપર છે એ આપણને એકદમ નાનકડું એક શિપ કાઢીને આપણને આપે છે તો એ જે તરબૂચનો જે નાનકડી ચીપ છે ત્યાં એ ભાગ જે કેન્દ્ર સ્થાને જાય છે એ જે ખૂણો બનાવે છે ઘનકોણ છે સમજમાં તો આ ક્ષેત્રફળ અહીંયા જે ખૂણો બનાવે છે તેને આપણે ઘનકોણ કહીશું અને અહીંયા આ ચાપ છે ચાપ એ સમતલમાં રચાય છે તો એ જે અહીંયા ખૂણો બનાવે છે તેને આપણે સમતલ કોણ સમતલ કોણને ડી થીટા તરીકે આપણે ઓળખીએ આ ડી થીટા છે અને આ ચાપ છે ઓકે મિત્રો તમે આ એક વર્તુળ લઈ શકો તો આ વર્તુળમાં આ બે ત્રિજ્યા છે આ બે ત્રિજ્યા તો આ પણ ત્રિજ્યા આ પણ ત્રિજ્યા મિત્રો આ થઈ ગયો આપણો ચાપ અને મિત્રો આ જે છે તે ખૂણો છે તો આના માટે એક સરસ મજાનું સૂત્ર છે મિત્રો શું તો કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા યાદ રાખજો મિત્રો સૂત્ર તમારે વારંવાર ઉપયોગમાં લેવાનું થશે તો સૂત્ર યાદ રહેવું પડે શું થશે ઇક્વેશન ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા તો મિત્રો અહીંયા આપણું આ ચાપ એ ડીએસ બને છે આ ત્રિજ્યા એટલે આ આર બને છે અને આ જે ખૂણો છે એ મિત્રો આ ડી થીટામાં બને છે બોલો આ જ વાત સમજમાં તો સૂત્ર શું થયું ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા અને ખૂણો ડી થીટા બરાબર ડીએસ ના છેદમાં આર ક્લિયર અચ્છા આ સૂત્ર જ્યારે તમે વાપરશો ત્યારે તેના માટેની બે કન્ડિશન છે નંબર એક અને નંબર બે નંબર એક ખૂણો ખૂબ નાનો હોવો જોઈએ શું કીધું મિત્રો ખૂણો ખૂબ નાનો હોવો જોઈએ અને નંબર બે કે આ જે ખૂણો છે એ રેડિયન માપમાં હોવો જોઈએ આ ખૂણાનો એકમ રેડિયનમાં આવશે મિત્રો હવે તમને પ્રશ્ન થાય કે રેડિયન માપ એટલે શું અમે તો અંશ માપની અંદર જ ખૂણો માપેલો છે દસ અંશ વીસ અંશ ત્રીસ અંશ ઝીરો દાખલા તરીકે આપણે આ રીતે તમે લેતા હતા થીટા બરાબર પિસ્તાલીસ અંશ બરાબર છે પણ મિત્રો હવે આપણે રેડિયન માપક્રમની અંદર ખૂણો માપવાની જરૂરિયાત પડશે ઓકે એ આગળના લેક્ચરની અંદર આપણે શીખીશું પણ અત્યારે યાદ રાખો કે મિત્રો આ ખૂણો એ રેડિયન માપક્રમમાં હશે અને બીજું કે આ સૂત્ર ત્યારે તમે એપ્લાય કરી શકશો કે ખૂણો
એ ખૂબ નાનો હશે. બરાબર છે? એટલે શું આવશે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આવે છે વાત સમજમાં? ઓકે, આ જ રીતે અહીંયા આપણી પાસે જે ખૂણો બને છે અવકાશમાં બને છે. ઓકે, તો આજે અવકાશમાં બનતો ખૂણો આના જેવું જ એક સૂત્ર બનશે. ત્યાં જો અહીંયા સૂત્રમાં શું આવ્યું? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો અહીંયા સૂત્ર બનશે મિત્રો, ખૂણો બરાબર સામે ક્ષેત્રફળ રચાય છે, ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ થશે મિત્રો, ત્રિજ્યા સ્ક્વેર. અહીંયા શું હતું? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા શું બનશે? ખૂણો બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ઓકે, આ ખૂણો એટલે આ થઈ ગયો આપણો ડી ઓમેગા. ચાલો, ઇઝ ઇક્વલ ટુ આ ક્ષેત્રફળ એટલે કેટલો થશે? આ ડી એ, અને ત્રિજ્યા એટલે આર સ્ક્વેર. મિત્રો અહીંયા આ જે ખૂણો છે, જો આ ખૂણો એ રેડિયન માપક્રમમાં હતો, બરાબર છે, અને આ જે ખૂણો છે મિત્રો તે સ્ટી રેડિયન માપક્રમમાં હશે. ફરી પાછું, સમતલ કોણ એ રેડિયન માપક્રમમાં આવશે અને ઘન કોણ એ સ્ટી રેડિયન માપક્રમમાં હશે. હવે છે વાત સમજમાં? ફરી પાછું, જયારે આ સૂત્ર એપ્લાય કરો ત્યારે અંશ માપક્રમની અંદર ખૂણો લેવાનો થતો નથી. તમારો ખૂણો કમ્પલસરી કયા માપક્રમમાં રહેવો જોઈએ? હા, રેડિયન માપક્રમમાં. અને આ ખૂણો જયારે લો ત્યારે એ તમારો ખૂણો એ સ્ટી રેડિયન માપક્રમની અંદર રહેવો જોઈએ. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? અહીંયા સૂત્ર બનશે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, અને અહીંયા સૂત્ર બનશે ખૂણો બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. આવી વાત સમજમાં? ક્લિયર? આ માપક્રમ થશે રેડિયનમાં અને આ માપક્રમ થશે સ્ટી રેડિયનમાં. ચાલો, ઓકે. હવે તમે જે ટેક્સ્ટ બુક રીડ કરો છો આ ટોપિક થી તમે આગળ વધશો, એટલે તમને બે પુસ્તક આપેલા છે, કરવાના નહીં થતા, બરાબર છે. ત્યાર પછી એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફ ની અંદર આપણે જે કઈ બી ભણ્યા એ બધી સમજૂતી આપેલી છે, પણ એમાં લાસ્ટમાં એક સમજૂતી આપેલી છે અને ત્યાં શબ્દ વાપરેલો છે પૂર્વગો. આ પૂર્વગો એટલે શું? તો કે જે એકમો તમે વાપરતા હો, એ દાખલા તરીકે મીટર છે. ઓકે, તો મીટર કરતા ઘણીવાર મોટો અને ઘણીવાર નાનો પણ એકમ હોય. એક તમને ઉદાહરણ આપું, મીટર એ SI એકમ છે, બરાબર છે, પણ ઘણીવાર મીટર કરતા મોટો એકમ હોય તો મિત્રો તેને આપણે કિલોમીટર કહીએ, સેન્ટીમીટર કહીએ. અચ્છા, આ નાનો થયો, સેન્ટીમીટર એ નાનો થયો, પણ કિલોમીટર એ મીટર કરતા મોટો થયો. અચ્છા, આના કરતા નાનો હોય તો તેને મિલીમીટરો કહીએ. તો મિત્રો આજે તમે શબ્દ જોયા, આ તમે કિલો કહો છો, કે નો મતલબ કિલો, ઓકે, સી નો મતલબ સેન્ટી, ઓકે, એમ નો મતલબ મિલી. ઓકે, તો જો કિલોમીટર, આ બંને જો કિલો એ પૂર્વક થયો અને આ મીટર એટલે કિલોમીટર થઈ ગયું, આ સેન્ટી એ પૂર્વક થયો સેન્ટીમીટર થઈ ગયું, આ મિલી એ પૂર્વક થયો એટલે આ મીટર થઈ ગયું મિલીમીટર. મિત્રો આ જે કિલો છે એ 10^3 સૂચવે છે, સેન્ટી છે એ 10^2 સૂચવે છે. અચ્છા, મિલી છે, સોરી, આ 10^-2 મિલી છે એ તમને 10^-3 સૂચવે છે. ઓકે, તો આવા 1 થી લઈને 12 સુધી 15 સુધીના પૂર્વગો પ્લસમાં અને માઇનસમાં તમારી એક ટેક્સ્ટબુક જે સેમ 1 ની ટેક્સ્ટબુક છે તેમાં પાછળ કોષ્ટકમાં આપેલું છે, બરાબર છે. તો એ જરા એકવાર જોઈ લઈએ અને પછી આપણે આગળ વધીએ. ઓકે, ઓકે મિત્રો, તો જે તમારી પાસે સેમ 1 ની ટેક્સ્ટબુક છે તેમાં એકદમ લાસ્ટમાં પેજ નંબર 203 પર
आ कोष्टक तमने आपवामां आवेलुं छे। ओके तो एनी अंदर तमने केटलाक प्रतीको एटले के पूर्व शुं लागी शके ए जरा एक वार जोई लीए। तमारे आजनी लीटीमां बे प्रश्न लखवाना छे। एक प्रश्न आ कोष्टक कोई प्रश्न नथी पण तमारे याद राखवानो छे। बीजो प्रश्न पूरक एकम एटले शुं ते समजावो। आ तमारी आजनी लीटी थी। फरी पाछू पूरक एकमो समजावो आ पहेलो प्रश्न अने बीजो आ कोष्टक। मित्रों आ कोष्टक तमारे पांच वार डीटीमां लखवानुं छे। आ दरेक पूर्वक याद रहेवा पड़े खूब ज अगत्यना छे। बराबर छे। पूर्वक एटले एकम ने नानो अथवा तो मोटो बनावा माटेनी प्रक्रिया छे। ओके चलो पहला तो जरा अपने आंकड़ा जरा जोई लीए याद राखी लीए तेनी संज्ञा याद राखी लीए अने पछी फरी पाछा तेने समझीए। ओके जो तमे जो केटलाक जाणीता जे एकमो छे ने ए तमने नोंध करी आपुं। तमे आ शब्द थी कदाच जाणकार छो। टेरा गीगा मेगा किलो। ओके त्यार पछी माइक्रो मिली सेंटी। ओके आटला जे एकमो छे तमे आई थिंक तेना परिचय मां खरा। हवे जो हूं तमने एम कहू दाखला तरीके तमे बधा ज मोबाइल नी अंदर नेट वापरो छो। बराबर छे। तो नेट सामान्य रीते तो के दररोज नु एक जीबी नेट वापरे छे। तो आ शू छे समझजो। जो हवे आ एक जीबी नेट नो मतलब तो के वन जीबी। एक्चुअली मित्रों जे तमारू नेट छे ए नेट नो एकम बाइट छे। शू छे नेट नो एकम बाइट। पण ए बाइट बहु नानू छे। ओके पण आपणू जे नेट छे आ गीगाबाइट मां जाय छे। तो जीबी जे छे ए खरेखर तेनुं फुल फॉर्म नेम शुं थाय जी एटले आ जी अने ए जी नुं फुल फॉर्म नेम शुं छे गीगा। तो तमे वन गीगाबाइट वापरो छो। હવે છે વાત સમજમાં એટલે આપણો રેગ્યુલર એકમ શું છે તો કે બાઇટ છે પણ તેને પૂર્વક કયો લાગ્યો ગીગા લાગ્યો। હવે છે વાત સમજમાં આ જ રીતે મેગાબાઇટ બી વપરાય। બરાબર છે। આ મેગા જો ગીગા એટલે 10^9 થશે મિત્રો। હવે છે વાત સમજમાં તમે દરરોજનું એક જીબી નેટ વાપરો છો આનો મતલબ કે 10^9 એટલે વિચાર કરો એકની પાછળ 9 મિંડા। મિત્રો 10^9 નો મતલબ એકની પાછળ 9 મિંડા જેટલું બાઇટ તમે યુઝ કર્યું। નેટ નો બેઝિકલી એકમ બાઇટ છે પણ 1 જીબી વાપર્યું એટલે એકની પાછળ 9 મિંડા 10^9 બાઇટ તમે વાપર્યું। આવે છે વાત સમજમાં? હવે તમને લાઈટ થઈ છે પૂર્વક એટલે શું? ओके तो आज रीते जो तमे मेगाबाइट तमे लो तो 1 MB आपणे बोलीए ने MB ए एम એટલે મેગા છે મિત્રો। બરાબર છે। ઓકે લગભગ 10-15 મિનિટ માં તો આપણે 100 MB લગભગ 10-15 મિનિટ ભી નથી થતી 5-1 મિનિટ ની અંદર 100 MB આપણે ખેંચી પાડીએ જો સારું એવું કદાચ મૂવી જોવા માટે બેસી ગયા હોય। ખરું ને? તો એ એમ એટલે મેગા છે અને મિત્રો મેગા એટલે 10^6 સમજમાં? ઓકે આ મેગા એટલે 10 તો આ મેગા એટલે કેપિટલ એમ આપો પૂર્વક થયો। બરાબર છે। કિલો કિલો એટલે 10^3। ઓકે હેક્ટો હેક્ટો એટલે 10^2 થશે મિત્રો। આના માટેનો સંકેત સ્મોલ એચ। આના માટે સ્મોલ કે કેપિટલ કે નથી કરવાનો સ્મોલ કે છે। ઓકે જો તમે હવે આપણે રેગ્યુલર બધા એકમોની અંદર આપણે જઈએ 10^18 હશે તો તેને એક્ઝા કહીશું એક્ઝા કેપિટલ ઈ। દાખલા તરીકે બાઇટમાં જ આપણે બોલીએ ચાલો તો આને શું કહેવાય કેપિટલ ઈ બી। તો આનો મતલબ
के 10^18 मतलब के xy ओके p हो तो पेटाबाय टी हो तो तेने कहवाय टेराबाय तमने खबर हशे के हार्ड डिस्क छे अपना जो लैपटॉप कॉम्प्यूटर नी अंदर जो हार्ड डिस्क छे ए हार्ड डिस्क नी जे कैपेसिटी छे हवे खूब वधती जाय छे तो ए दाखला तरीके हार्ड डिस्क जीबी मां आवती हती हवे जीबी थी आगळ वधीने टेरा मां आववा लागेली छे तमे कॉम्प्यूटर लेवा माटे जाओ तो त्यां तमे हार्ड डिस्क नी कैपेसिटी पूछो छो तो ए लगभग मोटा भागे टेरा मां आवे छे खबर पड़ी टेरा एटले शुं थशे 10^12 फरी पाछु 18^ एक्सा कैपिटल ई एनो प्रतीक थशे ओके 10^15 पेटा कैपिटल पी 10^12 टेरा कैपिटल टी 10^9 गीगा कैपिटल जी 10^6 मेगा कैपिटल एम 10^3 किलो स्मॉल के 10^2 हेक्टो स्मॉल एच अने 10^1 मतलब कि 10 तो तेने अपने शू कही डेटा डीए आज समझ में 1^ डेटा 2^ हेक्टो 3^ किलो 6^ मेगा 9 गीगा 12 टेरा 15 पेटा अने 18 एक्सा दरेकना संकेत भी याद लेवा जोईए कैपिटल ई पेटा कैपिटल पी टेरा कैपिटल टी गीगा कैपिटल जी मेगा कैपिटल एम किलो स्मॉल के हेक्टो स्मॉल एच डेका डी ए आ बधी प्लस घात वाला पूर्वको थया प्लस घात वाला એટલે કે મોટા દાખલા તરીકે એમબી થી આપણે લખીએ તો મિત્રો આ શું થાય ડેટા બાઈટ તો બાઈટ કરતા મોટો થયો હેક્ટો બાઈટ એ પણ બાઈટ કરતા મોટો મતલબ કે બધા એકમો અચ્છા આ માત્ર બાઈટમાં જ લાગે એવું નથી આ મીટરમાં બી લાગે દાખલા તરીકે તમે આની અંદર તમે જોઈ લો આ જી છે અચ્છા એમ છે તો એકમ રેગ્યુલર મીટર છે તો મીટરની આગળ મેગા લાગી જાય સમજમાં ઓકે ચાલો તો આ દરેક એકમો દરેક જે એસઆઈ એકમો છે એ દરેક એસઆઈ એકમની પાછળ આ પૂર્વકો કામ કરે છે આવ્યું સમજમાં આ બધા જ એ 10^+ છે મતલબ કે એકમને મોટો બનાવે છે પડી સમજ આ જ રીતે ઘણીવાર એકમને નાનો બનાવવાની પણ પ્રક્રિયા ચાલે ઓકે સમજીએ જો 10^-18 तो मित्रों तेने एटो कहीशु एटो नो संकेत आवशे स्मॉल ए शू कीधु 10^-18 एटले एटो संकेत शू आवशे स्मॉल ए ओके 10^-15 फेम्टो कहेवाय स्मॉल एफ अने फर्मी तरीके पण ओळखीए छीए पण ए मीटर माटे દરેક વખતે નહીં ફરી પાછું યાદ અપાવું દાખલા તરીકે આ ફેમ્ટોમીટર હું તમને એમ કહ્યું કે એક ફેમ્ટોમીટર તો ફેમ્ટો એટલે કેટલી થઈ 10^-15 અને આ મીટર મતલબ કે 10^-15 મીટર ને તમે એક ફેમ્ટોમીટર તરીકે બોલી શકો બરાબર છે ઓકે તો ફેમ્ટોમીટર સંયુક્ત રીતે ફર્મી તરીકે ઓળખાય શું કહેવાય તેને ફર્મી પણ દરેક વખતે ને એ મીટરના જ સંદર્ભમાં આવશે ફરી પાછું -18^ એટલે એટો સંકેત આવશે સ્મોલ એ -15^ ફેમ્ટો સંકેત આવશે સ્મોલ એફ -12^ મિત્રો -12^ નો પૂર્વક લાગશે પીકો પી તરીકે ઓળખાશે ઓકે 10^-9 નેનો તરીકે ઓળખાય નેનોમીટર તમે સાંભળેલો હશે એકમ તો 1 નેનોમીટર નો મતલબ શું થાય 1
नैनोमीटर, तो मित्रों नैनो एटले 10^-9 अने आ मीटर, तो जो मीटर करता 10^9 गणो नानो थई गयो आ एकम। ओके, એ નેનો એટલે શું થશે 10^-9। ઓકે, માઇક્રો એટલે 10^-6, મિત્રો આનો સિમ્બોલ મ્યુ થશે અને મ્યુ બોલાય, શું બોલાય મ્યુ। ઓકે ચાલ, પછી 10^-3, તો તેને મિલી કહીશું, સ્મોલ એમ તરીકે ઓળખાય, સ્મોલ એમ। 10^-2 सेंटी कहवाय, स्मॉल सी तरीके ओळखाय, आ स्मॉल सी सेंटी। अने 10^-1 एटले डेसी, स्मॉल डी। चलो जरा एक वार फरी पाछा रिपीट करी दिए, आ बधा प्लस घात में जाय छे, एकम ने मोटो बनावे छे, आ बधा माइनस घात में जाय छे, एकम ने नानो बनावे छे। ओके, 10^-18 एटो, स्मॉल ए। 10^-15 फेमटो, स्मॉल एफ। 10^-12 पीको, स्मॉल पी। 10^-9 नैनो, स्मॉल एन। 10^-6 माइक्रो, म्यू। 10^-3 मिली, एम। 10^-2 सेंटी, सी। 10^-1 डेसी, डी। હવે ચોથ સમજમાં, ઓકે, તો આ જે આંકડાઓ છે સમગ્ર 11-12 સાયન્સ ની અંદર વારંવાર આનો ઉપયોગ થશે। જો આની અંદર કેટલા વારંવાર રિપીટ થતા એકમોની તમને ચર્ચા કરી દઉં, તો આ 12^9, 6^3, ઓકે, અહીંયા માર્ક કરી આપું છું, આ 1, 2, 3, 4। अच्छा, आनी बात करो एटले फेमटो एटले 5, पीको आ 6, 7, 8, 9 अने आ 10। आ 10 एवा छे जे तमे याद नहीं राखो तो पण रही जशे, केम के वारंवार दाखलाओनी अंदर आंकड़ा आ एकममां आपेला हशे। कया कया? टेरा, गीगा, मेगा, किलो। ओके, त्यार पछी आ बाजू चालो, तो फेमटो, पीको, नैनो, माइक्रो, मिली अने सेंटी। आ बधा तो याद रही जशे, पण जेडवली नीट मां बनी शके के रकम एकदम इजी आपी होय, पण तमने आवो कोई एकम आपी दीधो होय, पण जो तमने आंकड़ा याद नहीं होय तो तमे दाखला मां आगळ नहीं वधी शको। हवे चल समझ मां? ओके, तो आ कोष्टक पांचवा लखीने तमारे मोढे करवानुं थशे। अने बीजू के तमने जे समतल कोण अने घनकोण नी जे थियरी आपणे जोई ए तमारे ओके करवानी छे। एक वार रिपीट करिए, 10^18 चार घात नथी बोलता एमनेम ज, आपणे एक्सा 18, पेटा 15, टेरा 12, गीगा 9, मेगा 6, किलो 3, एक्टो 2, डेका 1, एटो -18, फेमटो -15, इको -12, नैनो -9, माइक्रो -6, मिली -3, सेंटी -2, डेसी -1। ठीक छे मित्रों? ओके, तो आज ना लेक्चर पूरतू आटलू राखीए, नेक्स्ट लेक्चर माटे फरी पाछा मळीशुं।